ડીસા તાલુકાના ગેનાજી ગોળિયામાં ખેડૂતે ઉભા પાક ગાયોને ચરાવી. કોરોના મહામારીને લીધે લોકડાઉનમાં પશુઓની હાલત કફોડી બની છે. અબોલ પશુઓ માટે રાજસ્થાનમાં ઘાસચારો ન હોય પશુપાલકો એમના અબોલ પશુઓ લઈ ગુજરાત તરફ આવ્યા હતા, ત્યારે આજે ગેનાજી ગોળિયા પહોંચેલ ગૌપાલકોએ જીવદયા પ્રેમી મુકેશભાઈ શાહનો સંપર્ક કરતા મુકેશભાઈ શાહે ગેનાજી ગોળિયાના ખેડૂત ભીખાભાઈ સુથાનો સંપર્ક કરી અને ભીખાભાઈને જણાવેલ કે 300 ગૌ વર્ષ 2-3 દિવસથી ભૂખ્યા છે, એમના માટે ઘાસચારાની જરૂર છે. ત્યારે ખેડૂત ભીખાભાઈ સુથારે જણાવ્યું કે તાત્કાલિક તમામ ગાયોને મારા ખેતરમાં લાવો. મેં મારા ખેતરમાં 3 વીઘામાં મકાઈ વાવી છે અને ગાયોને મારા ખેતરમાં ઊભા પાકમાં ચરાવો. ખરેખર આ ખેડૂતની અબોલ પશુઓ માટેની જીવદયાની જેટલી સરાહના કરી એટલી ઓછી છે. અગાઉ લોકડાઉનમાં પણ પશુઓ માટે ઘાસચારો મળતો ન હતો ત્યારે પણ આ ખેડૂતે એમના ખેતરમાં તરબૂજના પાકમાં પણ ગાયોને ચરાવી હતી. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. આજ રોજ મુકેશભાઈ શાહ સાથે હું ચેનાજી ગોળિયામાં આવેલો છું. મારી સાથે છે ભીખાભાઈ સુથાર, જેઓએ આજે 3 વીઘા ખેતરની અંદર મકાઈ વાવેલી હતી અને રાજસ્થાનથી ફરતા ફરતા ગૌપાલકો આવેલા એઓ માટે પોતાની 3 વીઘા ખેતરની અંદર પૂરેપૂરો ઊભો પાકની અંદર 300 ગાયોને ચરવા આપી દીધી છે, એટલે એમને ખૂબ ખૂબ અનુમોદના છે. 300 ગાયો મેં ફરાવી દીધી મકીના અંદર. ધન્યવાદ. બરાબર 3 દિવસથી ગાયો ભૂખી મરતી હતી. આ બાજુ વરસાદ આવ્યો અને ગાયો ભૂખી હતી, 3 દિવસથી ઊભી હતી. દુષ્કાળની પરિસ્થિતિ હતી ને આપણે 100 મણ મકી વાવી લીધી, 3 વીઘો ઊભી મકીમાં ગાયો મૂકી દીધી. મારા પૂછતા પૂછતા રબારી હતા, જવા મકી વાવી લીધી સમણ મારા જવા કહે કે ભાઈ ગાયો ભૂખી હતી, બીજાણો હતી, જો ભીગા ભીગી ગાયો કરવા દે. મેં મેલો ભી ગાયો. કેટલા વીઘા ખેતરની અંદર આપ મકાઈની અંદર ગાયો ચારી છે? 3 વીઘા સમણ મકી વાવી લીધી. 3 વીઘા ખેતરની અંદર 6 મણ મકાઈ. જી, કેટલી ગાયો છે ટોટલ? રાજસ્થાનથી વિચરતા ગૌપાલકો એમની ગાયો લઈ અને આજે ભડતથી અને ગેનાજી ગોળિયા પહોંચ્યા. વરસાદની આ પરિસ્થિતિમાં ગાયોને ઘાસચારો હતો અને લોકડાઉનની પરિસ્થિતિમાં ગાયોને ઘાસચારો પણ ઉપલબ્ધ નથી હતો, ત્યારે ગૌપાલકો અમારો સંપર્ક કરતા અમે ગેનાજી ગોળિયાના જીવદયા પ્રેમી ભીખાભાઈ સુથારનો સંપર્ક કર્યો. ત્યારે ભીખાભાઈ અમને કહ્યું કે આજે હું કે આ ખેતરની અંદર 6 મણ મકાઈ વાવું છું, એ મારે ગાયો માટે દાન કરવી છે. ત્યારે આજે આ તમામ રબારીને અને 300 ગાયો લઈ અને અમે પહોંચ્યા ગેનાજી ગોળિયા. તો ભીખાભાઈએ ખુશી ખુશી એમના ખેતરની અંદર 300 ગાયોને ચરાવવા માટે, આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર કે 300 ગાયોને ઊભા પાકની અંદર મકાઈની અંદર ચરાવવા માટે ભીખાભાઈએ એન્ટ્રી આપી છે અને આપ લાઈવ વિડીયો જોઈ રહ્યા છો. ખરેખર આવા પરિવારને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ ભીખાભાઈ સુથારની, કે જે હંમેશા જીવદયા માટે તત્પર છે. અગાઉ પણ એમને 2 મહિના પહેલાં ખેતરની અંદર તરબૂજ વાવેલા ત્યારે અમે આવ્યા હતા, ત્યારે ગાયો માટે લોકડાઉનમાં એટલી ભયંકર વિશાળ ઘાસચારાની પરિસ્થિતિ હતી. તે વખતે પણ ભીખાભાઈએ વગર રોગ તો ખેતરની અંદરથી અમને ગાયો માટે તરબૂજ 2-3 ગાડી તરબૂજ ભરાવેલ. અમારી સાથે ભીખાભાઈ છે, ખેડૂત. ભીખાભાઈ, તમે શું કહેવા માગો છો આ ગાયો માટે જે આપને ઘાસચારો આપે ઉપલબ્ધ કરાવ્યો, તો આપણે શું કહેવા માગો છો? કેટલા વીઘા આપે આ ખેતરની અંદર મકાઈ વાવેલી હતી? 100 મણ મકાઈ વાવી હતી, 3 વીઘામાં. 3 વીઘામાં 6 મણ મકાઈ. અને ટોટલી આજ ગાયો કેટલી તમારા ખેતરમાં ચરી રહી છે? 300 ગાયો અને 2 મહિના પહેલા તરબૂજ હતા એ ગાયો સારી કરાયા બધે. તમારું નામ? ભીખાભાઈ સુથાર ઉદાજી. ગામ? જનાજી ગોળિયા. ફરતે 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 ત્યાં આવ્યા હતા ભાઈ અને ભીખાભાઈ ઉતાર નકરા ઉપર આવ્યો. ભીખાભાઈએ ખેડૂત 3-4 વીઘા બાજરીમાં ગાયો મુકાવી છે, 400 અમારી પાસે ગાયા છે અને એમને ખેતરમાં મુકાવી છે. તમે કયા ગામના છો? એમને જો ગાયોને માટે આશીર્વાદ આપ્યો. તમારું ગામ? અમારું ગામ શિરેની પાસે રેવદર જીરાવન. કેટલી ગાયો છે ટોટલ આપણે? ગાયા સર છે અમારી પાસે 400 ઉપર. અને આજે આ મકાઈના ખેતરમાં ઉભા પાકની અંદર તમને આજ તો આમાં ગાપી રહે છે અમારી ગાડી.